નમસ્કાર મિત્રો આજે સીધો ને માં આપણે તેલંગણ ની વાત કરવાના છીએ તેલંગણ વિધાનસભાની ચૂંટણીના મતદાન બે ત્રણ દિવસ રહ્યા છે ત્રીસમી નવેમ્બરે મતદાન છે આવતીકાલે ત્યાં પ્રચાર જે જાહેર સભાઓ યોજાય છે કે જાહેરમાં જે પ્રચાર થાય છે એ થંભી જશે અને કે ચંદ્રશેખર राव ત્યાંના મુખ્યમંત્રી જે છે બીઆરએસ ના અગાઉના ટીઆરએસ ના એટલે તેલંગણ રાષ્ટ્ર સમિતિ અને પછી એમને વડાપ્રધાન થવાનો જે એટલે એમણે એમની જેમણે નામ ભારત રાષ્ટ્ર સમિતિ કરાવ્યું બીઆરએસ કરાવ્યું અને એ સતત તેલંગણના મુખ્યમંત્રી રહ્યા છે એની સામે કોંગ્રેસ ભવ્ય પ્રતિસાદ તો મળી રહ્યો છે પરંતુ બીઆરએસ અને કોંગ્રેસ એની વચ્ચેની જે લડાઈ છે જીવ સટોસની લડાઈ છે જંગ છે તેલંગણ જીતવા માટે હૈદરાબાદ પર પોતાનો કબજો મેળવવા માટેનો એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર થી માંડીને બધા જ નેતાઓ ત્યાં પોતાનું વજૂદ દાખવવા માટે કેસરિયા કરી રહ્યા છે આજે દેવ દિવાળી આપ સૌને દેવ દિવાળી નિમિત્તે અમે શુભકામના પાઠવીએ છીએ અને આજે ગુરુ નાનક જયંતી પણ છે એટલે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકને પણ વંદન કરીએ છીએ વાત આજના માન્ય વડાપ્રધાન ના એક ભવ્ય કાર્યક્રમની કરવી છે કોઈ વજૂદ નથી ત્યાં જે નર્તન કરાવે છે ત્યાંના શાસકોને ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર એટલે કે નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન એ

એ ધમપછાડા કરી રહ્યા છે અને ધાર્મિક ઉન્માદ પણ ત્યાં ફેલાવી રહ્યા છે કનેથી કોંગ્રેસના સુપ્રીમ લીડર અને પંડિત જવાહરલાલ નહેરુના અનન્ય સાથી એવા સરદાર વલ્લભભાઈ પટેલે ઓપરેશન પોલો મારફત હૈદરાબાદ કબજે કર્યું હતું ભારતમાં ભેળવ્યું હતું પરંતુ આજે એ સરદાર પટેલ પર પોતાની મક્તેદારી ધરાવવાની કોશિશ કરીને ભારતીય જનતા પાર્ટી લોકોની સંપત્તિ મેળવવાની કોશિશ કરે છે જોકે એમને હજુ સુધી સફળતા મળી નથી દેવ દર્શને બધા જાય છે અને શિવસેના સુપ્રીમ લીડર હતા એ બાળા સાહેબ ઠાકરે એમને જે ચૂંટણી પંચે છ છ વર્ષ સુધીના ઉદ્ધવના સુપ્રીમ લીડર ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઇન્ડિયા અલાયન્સ ના નેતા એ ઉઠાવી રહ્યા છે એ કહે છે કે ચૂંટણી પંચ મારા પિતાજીને છ વર્ષ સુધી ચૂંટણી હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુલ્લે આમ ધાર્મિક ઉન્માદ ગજાવીને જે પ્રચાર કરી રહ્યા છે એ સામે ચૂંટણી પંચ તો મુખ પ્રેક્ષક છે પણ ચૂંટણી પંચની સક્રિયતા ઇન્ડિયા અલાયન્સના લીડરોને અને અત્યારે તો તેલંગણમાં જે ભારતીય જનતા પાર્ટી સાથે કરતા રહેલા ત્યાંના મુખ્યમંત્રી કેસીઆર એમને કનડવાની થોડીક કોશિશ તો કરી રહ્યા છે કેસીઆરની સામે તો કોઈ કેસ દાખલ કરાતા નથી પરંતુ એમના દીકરી કવિતા જે પહેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એમને પેલું દિલ્હીનું શરાબકાંડ એમાં ઈડી એમની પાછળ પડી ગઈ હતી સીબીઆઈ પાછળ પડી ગઈ હતી પરંતુ કેસીઆર નતમસ્તક છે નરેન્દ્ર સામે એટલે બધું શાંત છે પરંતુ સેંકડો કરોડ રૂપિયાની કેશ અને બીજો માલ એ જે વેચવાનો હતો સાડીઓ અને દારૂની બોટલો અને કેશ સરકારી જગ્યાઓ ઉપર જઈને એ પ્રચાર કરે છે માનનીય વડાપ્રધાનને તો સરકારી આવાસો અને સરકારી સુવિધાઓ એ ઉપલબ્ધ છે એ રાજભવનમાં રહે છે રાજભવનમાં કઈ મિટિંગો કરે છે એમના નેતાઓની સાથે અને ચૂંટણી પ્રચાર ને લગતી કઈ બાબતો ચર્ચે છે એના ઉપર કોઈ વોચ નથી ચૂંટણી પંચની પરંતુ આ કેસીઆર ના પુત્ર અને એમની સરકારમાં જ મંત્રી રહેલા એ એમની સામે એમના પુત્રની સામે કેટીઆર ની સામે ચૂંટણી પંચે નોટિસિસ ઇસ્યુ કરી છે પણ ઘણી વખતે એ નોટિસીસ ને કરવા ખાતર ઈસ્યુ કરી હોય એવું લાગે છે કારણ કે રાહુલ ગાંધીએ ત્યાં એક બહુ સરસ સ્લોગન આપ્યું છે મોદી કે કે દો યાર ઓર ઓર સંસદમાં એમની પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીની સરકારને પેલા ખેડૂતો વિરોધી જે કાયદાઓ હતા ત્રણ કાયદાઓ એ સહિતના એ વિધેયક સહિતના ઘણા બધા નિર્ણયોમાં નોટબંધી સહિતના નિર્ણયોમાં એ નરેન્દ્ર મોદીને પડખે રહ્યા છે કારણ કે દિલ્હી સાથે સારું રાખીને એમની સત્તાને આંચ ન આવે એની કોશિશ હોય એવી જ રીતે જ્યારે માનનીય વડાપ્રધાન તેલંગણમાં આ પ્રચાર માટે છે અત્યારે ત્યારે આંધ્રના ખ્રિસ્તી મુખ્યમંત્રી હું ખ્રિસ્તી એટલા માટે કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના નેતાઓ આરએસએસના ત્યાંના નેતાઓ વિશ્વ હિન્દુ પરિષદના ત્યાંના નેતાઓ તિરુપતિ માં તિરુપતિઓને પ્રવેશ ન હોવો જોઈએ એની ઝુંબેશ ચલાવી રહ્યા છે ડોક્ટર સુબ્રમણ સ્વામી સહિતના તો અદાલતે ગયેલા છે પરંતુ આ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી જે ખ્રિસ્તી છે તિરુપતિમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરે છે એમની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોઈ વાંધો નથી કારણ કે જગન મોહનની ચોટલી એ મોદીના હાથમાં છે કેસીઆર જીતે ભારતીય જનતા પાર્ટી ભલે સત્તામાં ન આવે પરંતુ કોંગ્રેસ તો સત્તાથી દૂર રહેવી જોઈએ આ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે ભલે કે અમે સત્તામાં આવીશું તો આમ કરીશું કરીશું તેમ એના વચનોની લાણી એ કરે જ છે અને બીજું કહ્યું એમ કે વિક્રમી રોડ શો કરવાના છે માનનીય વડાપ્રધાન આજે એકસો ને છાસઠ કિલોમીટરનો કારણ કે હું આ એપિસોડ વહેલી સવારે રેકોર્ડ કરી રહ્યો છું કારણ કે પ્રવાસમાં જવાનો છું એટલે એટલે એની ચર્ચા કરી રહ્યો છું ત્યારે માન્ય વડાપ્રધાનનો એકસો છાસઠ કિલોમીટરનો રોડ શો મેગા રોડ શો એને નામ આપ્યું છે અને બેઠકો જે છે એમાંથી એ પસાર થવાનું છે એટલે તેલંગણ ઉપર બધું જ ફોકસ છે ત્યાં કેન્દ્રના ગૃહમંત્રી પર ધામા નાખીને પડ્યા છે અને એ એમ કે છે કે કેસીઆર અને કોંગ્રેસ એની વચ્ચે નેક્સસ છે એટલે એ ભાઈ ભાઈ છે હવે કોણ ભાઈ ભાઈ છે કારણ કે રાહુલ ગાંધીની સામે તો ચોવીસ પણ કેસીઆર કર્યો હોય એવું અમારી જાણમાં નથી એટલે ભાઈ ભાઈ નો સંબંધ એ ક્યાં આવે છે એ આપણે સમજી શકીએ છીએ અને બીજું કેસીઆર અગાઉ તો એવું પણ હતું કે અઠવાડિયામાં બે વખત વડાપ્રધાન ને દિલ્હીમાં મળતા હતા પરંતુ એમણે અને વડાપ્રધાને પોતે પણ જાહેર સભામાં કહ્યું કે કેસીઆર મને આવીને એમ કહેતા હતા કે મારે એનડીએમાં જોડાવું છે અને નીતિશ કુમાર જે ઇન્ડિયા અલાયન્સની વાત કરી રહ્યા હતા એમની એવી ઈચ્છા હતી કે કેસીઆર ઇન્ડિયા અલાયન્સમાં જોડાય હવે કેસીઆર અને જગન મોહન રેડ્ડી માયાવતી અને બીજા કેટલાક જે થોડા ઇન્ડિયા અલાયન્સથી દૂર અંતર રાખી રહ્યા છે

નું જે પ્રકરણ છે એમાં પણ એમણે ખોખારીને વાત કરી છે એનો અર્થ એ થયો કે મમતા બેનરજી હવે મોદીના શાસનથી જરાય દબાય એમ નથી અને એ ઇન્ડિયા એલાયન્સમાં રહેશે એવું તો બહુ સ્પષ્ટપણે લાગે છે કોંગ્રેસ પણ અહીંયા ધામા નાખીને પડી છે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી મલ્લિકાર્જુન ખડગે ડીકે શિવકુમાર કર્ણાટકના જે નાયબ મુખ્યમંત્રી છે જેમની સામેની સીબીઆઈ તપાસ જે ચાલી રહી હતી એમની સંપત્તિની બાબતમાં એ સીબીઆઈ ની તપાસ અંગે ક્યાંની કેબિનેટે એવો નિર્ણય કર્યો કે તપાસ પાછી ખેંચી લેવા એટલે એમણે જે સીબીઆઈ ને જે ભલામણ કરેલી હતી અગાઉની ભારતીય જનતા પાર્ટી સરકારે એમની સામે સીબીઆઈ ની તપાસ કરવાની એ તપાસ પાછી ખેંચી લીધી છે મારી દ્રષ્ટિએ આ યોગ્ય નિર્ણય નથી ખરેખર તો ડી શિવકુમારે સીબીઆઈ ની તપાસને ફેસ કરવી જોઈતી હતી અને એમાંથી એ મોકળા થાય એવા સંજોગો એમણે સર્જવા જોઈતા હતા પરંતુ અત્યારની સીબીઆઈ એ જેમ ચીફ જસ્ટિસ આર એમ લોડા જે કહ્યું હતું એ વખતે કે સીબીઆઈ તો પોપટ છે એટલે કે પિંજરાનો પોપટ છે એટલે અત્યારે નરેન્દ્ર મોદીનો પોપટ છે કદાચ આવતીકાલે એટલે કે 2024 માં સત્તા પલટો થાય કદાચ હું કહું છું સત્તા પલટો થાય તો એ પોપટ પાછી એટલે અત્યારે જે ધ્યાન છે એ તેલંગણ તરફ છે અને આ તેલંગણમાં હૈદરાબાદમાં સત્તા મેળવવા માટે તમામ પક્ષો એ મેદાને પડ્યા છે પરંતુ જે રાહુલ ગાંધીનું જે સ્લોગન છે એ બહુ જ લોકપ્રિય થયું છે આમે ત્યાં રાહુલ ગાંધીના જે કોંગ્રેસના ત્યાંના પ્રદેશ પ્રમુખ છે રેવંત રેડ્ડી અગાઉ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા રહ્યા છે એટલે ઘણા બધાને એ પ્રચાર અપપ્રચાર પણ થયો કે સંઘ કાર્યાલયમાંથી એમ એમના માટે કામ ચાલી રહ્યું છે જો કે સંઘ નરેન્દ્ર મોદીને વિશે શું માને છે એના વિશે પણ અત્યારે કસમકસ છે અને બે હજાર ચોવીસ માં સંઘ ઘોડો બદલવા માગે છે એવા અહેવાલો પણ મળી રહ્યા છે પણ મોદી આ પાંચ રાજ્યોની ચૂંટણી જો જીતાડી શકે તો જે ચૂંટણી લડાય એના પછી વડાપ્રધાન થવાનું નરેન્દ્ર મોદી માટે બહુ જ આસાન થઈ જાય પરંતુ આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં એમના પરિણામો ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ આવે એવા સંકેતો મળતા નથી એટલા માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વની સામે પ્રશ્નો તો અત્યારથી ઉઠી રહ્યા છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહની વચ્ચે પણ મતભેદ હોય એ બહાર આવી રહ્યું છે તમને ખ્યાલ છે કે આનંદીબેનના દીકરી અનાર ની પુત્રી ની કંપની પર જે રીતે આવકવેરાના દરોડા પડ્યા અને એમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનો હાથ હોવાની ચર્ચા બહાર આવી છે એ ઘણી બોલકી છે ધુમાડો હોય એટલે ક્યાંક તો આગ છે આગ વિના ધુમાડો નીકળે નહીં અને અમિત શાહ અને આનંદીબેન વચ્ચેનો ગજગરા એ તો ગુજરાતમાં એ મોદી સરકારમાં હતા ત્યારથી જ ચાલુ છે એ આપણે બધા જાણીએ છીએ પરંતુ આનંદીબેનની ના પરિવાર પર મોદી સરકારની ઇન્કમ ટેક્સ એ હાથ નાખી શકે એ જરા માનવું અઘરું હતું પરંતુ સંસ્કૃતિ સંસ્કૃતિ દીકરી એની કંપની પર હાથ નાખ્યો છે એ રાજકીય દ્રષ્ટિએ ઘણો બધો વિસ્ફોટ સર્જી શકે એમ છે અને બીજા રાજ્યોની અંદર પણ નરેન્દ્ર મોદીની સરકાર ના નેતૃત્વની સામે પ્રશ્નો તો ઉઠી રહ્યા છે અને આ બાબતમાં એવું જણાવાય છે કે આનંદીબેને નરેન્દ્રભાઈને ફરિયાદ કરી છે પરંતુ નરેન્દ્રભાઈએ કાને હાથ દીધા છે આ બાબત હવે અમિત શાહ અને આનંદીબેન જે અત્યારે ઉત્તર પ્રદેશના ગવર્નર છે પરંતુ ગુજરાતમાં પણ એમની વજૂદ તો છે જ એટલે એ સંજોગોની અંદર આવતા દિવસોમાં કેવા કેવા વિસ્ફોટ થશે આમ તો ઘર ફૂટે ઘર જાય અને ભારતીય જનતા પાર્ટીની એ આપણે પરંપરા જાણીએ છીએ કે એમાં બધું સમૂહ સૂત્રું છે નહીં નરેન્દ્ર મોદી જે જે રીતે પોતાનું નેતૃત્વ સ્થાપિત કરી ચૂક્યા છે અને બહારના લોકો લોકો બીજા રાજ્યોના ગુજરાત ગુજરાત લોબી લોબી કરે છે ત્યારે અમે હંમેશા અમે જ્યારે સત્ય હિન્દી ઉપર હોઈએ કે હિન્દી કોઈ બીજી ચેનલ ઉપર હોઈએ ત્યારે અમે બહુ જ સ્પષ્ટ કરીએ છીએ કે ગુજરાત લોબી એટલે તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કહેતા હો તો એ અમને કબૂલ મંજૂર નથી કારણ કે ગુજરાતના અમે લોકો એક મહાત્મા ગાંધી અને સરદાર પટેલના વંશજો છીએ માત્ર તમે જો એમ ગણાવતા હોય કે ગુજરાત એ નરેન્દ્ર મોદી અને અમિત શાહને લખી આપ્યું છે તો એ માનવા માટે અમે તૈયાર નથી ભલે રાજકીય દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી તોડફોડ કરીને કોંગ્રેસીઓને સમાવીને મિનિસ્ટરો બનાવીને એ એકસોને છપ્પન એકસો ને બ્યાસીમાંથી બેઠકો ગુજરાતમાં લેતી હોય પરંતુ ગુજરાત ભાજપમાં પણ અજંપો છે જ એ બાબતને કોઈ નકારી શકે એમ નથી આવતા દિવસોમાં આ પાંચ રાજ્યોના પરિણામો ત્રણ આવે ત્યારે નેતૃત્વ વિશેના ઓર્ગેનાઇઝર જે આરએસએસ નું મુખપત્ર ગણાય છે એના એડિટોરિયલમાં જે નરેન્દ્ર મોદીના કરિશ્મા અને હિન્દુત્વને આધારે જ હવે ચૂંટણી જીતી શકાય એમ નથી એવો જે મત વ્યક્ત કરવામાં આવ્યો છે એ પણ નાગપુરની ભૂમિકા ખૂબ બોલકી છે થલપતિ વિજયની મને ગમતો અભિનેતા છે સાઉથનો અને હમણાં જે સાઉથ એટલે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર એ અભિનેતાઓના નામ જે આવ્યા એમાં વિજયનું નામ હવે ટોચ પર છે અને શાહરૂખ ખાન છે અને ઓર્મેક્સ મીડિયાએ જે યાદી બહાર પાડી છે એ યાદીમાં આ નામો અભિનેતાઓના મોસ્ટ પોપ્યુલર મેલ સ્ટારના નામો આજે જ આવ્યા છે અને એમાં પહેલા ક્રમે થલપતિ વિજય છે બીજા ક્રમે શાહરૂખ ખાન છે ત્રીજા ક્રમે પ્રભાસ છે ચોથા ક્રમે સલમાન ખાન છે પાંચમા ક્રમે અક્ષય કુમાર છે છઠ્ઠા ક્રમે અજીત કુમાર સાતમા ક્રમે જુનિયર એનટીઆર આઠમા ક્રમે અલ્લુ અર્જુન નવમા ક્રમે સૂર્યા અને દસમા ક્રમે મહેશ બાબુ છે અમે સાઉથની ડબ ફિલ્મો નિયમિત રીતે જોતા હોઈએ છીએ અને આ સાઉથના જે અભિનેતાઓ છે એમનો થોડો ઘણો પરિચય અમને છે પણ આજે સૌની નજર એ તેલંગણ પર છે આવતીકાલે તેલંગણનો પ્રચાર પૂરો થશે અને ત્રીસમી નવેમ્બરે ત્યાંના મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એના ઉપર ઘણો બધો આધાર છે રાષ્ટ્રીય સ્તરનો પણ આધાર છે બે હજાર ચોવીસની ચૂંટણી જે આવી રહી છે લોકસભાની એ પણ આ પાંચ રાજ્યો મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગણ રાજસ્થાન અને મિઝોરમ એના પરિણામોની સેમિફાઈનલ આપણને જે જોવા મળશે એને આધારે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીના કેટલાક નિર્ણયો લેવાશે નેતૃત્વ અંગેના આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને તમે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરી જશે અને દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને પણ તમે જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરે જેથી સાચી વાત ટકોરાબંધ વાત તથ્યો આધારિત વાત ઐતિહાસિક તથ્યો આધારિત વાત એ સાંભળવા મળે નમસ્કાર